नमस्कार विद्यार्थियों, धोरण सात विषय गुजराती एना अंदर अपने भमीए गुजराते दक्षिण भणी पाठनो अभ्यास करी रह्या छे। गई वीडियो में आपणे लेखक चंद्रवदन ची मेहता विषयनो परिचय मेळव्यो हतो अने पाठनी थोड़ी शुरुआत करी हती। तमने आगळ जणावी ए मुजब पाठना अंदर दक्षिण गुजरातना केटलाक स्थळो विषय अपने अभ्यास करवानो छे। अपनी गई वीडियो में अपने भीमपोर अने हजीरानी दीवादांडी विषयनो थोड़ोक परिचय मेळव्यो हतो। आजे अपने आगळ चर्चा करीए, हवे अपने सूरत शहेरनी थोड़ी चर्चा करवानी छे। तो आओ एना विषयनो अभ्यास करीए। आ गदेलमां भांगेलू लूटे लूटायेलू सोनानी मूरत सूरत। अहीं सूरत विषे शुं कह्युं छे? आग रेलमां भांगेलू एटले आगथी नुकसान पामेलू अने रेलथी नुकसान पामेलू। तो ए कई रीते? तो ईस्वीसन 1837માં, ખાસ યાદ રાખજો, 1837ના એપ્રિલ મહિનાની અંદર મોટી આગ લાગી હતી સુરતના અંદર। એટલે તેને આગથી ભાંગેલું એટલે કે આગથી નુકસાન પામેલું એવું કહેવામાં આવે છે। અને 1838માં એક મોટી રેલ દુર્ઘટના થઈ હતી ને એનામાં નુકસાન થયું હતું। એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે આગ રેલમાં ભાંગેલું એટલે કે નુકસાન પામેલું। પછી છે લૂંટે લૂંટાયેલું। તો સન 1664માં શિવાજી દ્વારા લૂંટાયેલું હતું। શિવાજીએ તેના પર હુમલો કર્યો હતો તો 1664માં લૂંટાયું હતું। સોનાની મૂરત સુરત આ તે સાત તુજ હાલ કહી રડ્યો હતો નર્મદ। બરાબર, તે આજ સુરત આજ રસ્તે 1770ની આસપાસ ફિરંગીઓ આવ્યા। 1608થી 1612, આઠ પછી બાર છે એટલે 1608થી 1612માં અંગ્રેજો આવ્યા, તેની પાછળ વલંદાઓ આવ્યા અને બાકી હતું તે 1642માં ફરાન્સિયાઓએ એટલે ફ્રાન્સના વતનીઓએ પોતાની કોઠી સુરતમાં સ્થાપી। તો આ રીતે આપણા દેશના અંદર જે વિવિધ પ્રજાઓ આવી હતી, તો સૌથી પહેલાં અહીંયા ફિરંગીઓ આપ્યું એટલે કે પોર્ટુગલના લોકો, બધા પોર્ટુગીઝો જે ફિરંગીઓ પણ કહેવામાં આવે છે। પછી અંગ્રેજો આવ્યા, બ્રિટિશ ઇંગ્લેન્ડના લોકો, બરાબર। પછી વલંદાઓ, વલંદા એટલે કે ડચ લોકો, જેને હોલેન્ડ અથવા તો નેધરલેન્ડના લોકો કહેવામાં આવે છે। ફરાન્સિયા એટલે કે ફ્રાન્સના લોકો, બરાબર। તો આ વિવિધ પ્રજાતિઓ આપણા ભારત દેશમાં આવી હતી। હજી એ ઇમારતો જોવા મળે છે, એ માહોમાહે લડ્યા એટલે કે અંદર એ લોકો લડ્યા। આ બધા વિદેશીઓ આપણા દેશની અંદર શાના માટે આવ્યા હતા? વેપાર કરવા માટે આવ્યા હતા ને વેપારમાં એમની વચ્ચે તીવ્ર સ્પર્ધા થતી હતી અને એના માટે તેઓ અંદર લડતા હતા। એના ગોળીબારની નિશાનીઓ પણ હજુ દેખાય છે। ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવલ વોર એ પરદેશીઓએ કરી, હતાશ થઈ ગયા ખરું? રાત આ નિરાશાના અંધકારમાં જ વીંટળાઈને કાઢીશું, હોય એક રાત એમ પણ હોય, તાપી કાંઠે કિલ્લો છે, અકબરે અહીં પડાવ નાખ્યો હતો, જહાંગીર આવ્યો હતો, ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો, ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો, આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું, શહેર તો ઘણા જોયા અને જોઈશું, અને આવી રોનક તો હવે રહી નથી, જોઈ જોઈ જીવ બળે, ચાલો કતાર ગામને રસ્તે। અશ્વિની કુમાર છે, અશ્વિની કુમાર સુરતનો એક વિસ્તાર છે, બરાબર, સ્થળનું નામ છે। અશ્વિની કુમાર કોઈ વ્યક્તિનું નામ અહીંયા આપેલ નથી,
અશ્વિની કુમાર એક સ્થળનું નામ છે જે સુરતનો એક વિસ્તાર છે. તો સ્મશાન કાંઠે પણ રળિયામણો છે. પછી વરાછા, આગળ કામરેજ, માંડવી, આ બધા સ્થળના નામ છે. વરાછા, કામરેજ, માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે. આગળ જઈશું તો હરિપુરા, એની પાસે બારડોલી. એક હિન્દી કવિ કહે છે તેમ તે ભારતનું થર્મોપોલી. હા, હવે આ ખાસ યાદ રાખજો, જે બારડોલી છે એ બારડોલીને ભારતનું થર્મોપોલી કહેવામાં આવે છે. તો આ થર્મોપોલી શું? તો થર્મોપોલી વિશે વાત કરીએ તો થર્મોપોલી એટલે કે ગ્રીકવાસીઓ, ગ્રીક દેશના જે લોકો છે, તો ગ્રીકવાસીઓ પર ઈરાનીઓએ, એટલે કે ઈરાનના લોકોએ, તો ગ્રીકવાસીઓ પર ઈરાનીઓએ આક્રમણ કર્યું હતું. ત્યારે લોકશાહીના રક્ષણ માટે ગ્રીકો વતી, એટલે કે ગ્રીકો તરફથી લિયોનિડાસે ગરમ પાણીના ઝરાવાળા આ સાંકડા મશહૂર મેદાનમાં ઉગ્ર લડત આપી હતી. તો થર્મોપોલી એક મેદાનનું નામ છે કે જ્યાં ઉગ્ર લડત ચલાવવામાં આવી હતી એના કારણે. તો બારડોલીને ભારતનું થર્મોપોલી શા માટે કહેવામાં આવે છે? બરાબર, એક ખાસ પ્રશ્ન આપણે સમજીએ. તો જે રીતે લિયોનિડાસે થર્મોપોલીમાં ઉગ્ર લડત ચલાવી હતી, એવી જ રીતે સરદાર વલ્લભભાઈ, એટલે કે આપણા સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં થયેલા ખેડૂતોના સત્યાગ્રહ તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામ માટે એક મહત્ત્વના કેન્દ્ર તરીકે જાણીતું છે. તમને ખબર હશે કે બારડોલીમાં સત્યાગ્રહ થયો હતો ખેડૂતો માટે. તો એ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? સરદાર વલ્લભભાઈ પટેલે. બરાબર, ને એ બારડોલીમાં થયું હતું એ સત્યાગ્રહ, એટલે બારડોલીને ભારતનું થર્મોપોલી કહેવામાં આવે છે. બસ, અમે આ જાણતા જ હતા કે સુરત રેલ પાટા ઉપર આવ્યું છે. તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું? ભાઈ, લખ્યું, લખાઈ ગયું, એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું. એમાં આવડો બળાપો શા માટે? અહીં નદીમાં 1612-1616ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ. એમાં પરદેશીઓ જ લડી મુઆ હતા. આપણે બારણે પારકી લડાઈ, એટલે કે આપણા દેશમાં બીજા લોકો આવીને લડાયા. ડચ, અંગ્રેજ, ફ્રાન્સિયા, વલંદા બધા જ લડ્યા. અને અંગ્રેજો એ ખૂંટો બેસાડવો એટલે કે પાયો નાખવો. જેટલી પણ પ્રજા આવી હતી એમાં અંગ્રેજોની સામે કોઈ પ્રજા ટકી શકી નહીં. ઉત્તરે વેડ, ડભોલી અને શિંગણપુર, આ ત્રણેય ગામના નામો છે. જતા આવતા થાય બપોર એમ કહે છે. પણ આપણે તો ડભોલીનો ભૂતિયો ટેકરો તો ચડીશું જ. હા રે, અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન શું માનવું? પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન, એ નામો તો ડગલે ને પગલે એકાદ કંઈ જૂનું ખંડિયેર આવ્યું. ખંડિયેર એટલે કે ભાંગેલું તૂટેલું તો સાંભળવા મળવાના જ. પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે? તાપી નદીનો વળાંક અહીં જેવો છે કે એ જાણે નર્મદાની સાથે જ ભળવા માંગે છે એમ લાગે. તો મિત્રો, આજે આપણે પાઠની સમજૂતી અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીની વિડીયોમાં આપણે બાકીના પાઠની ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર.